રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્ર માંધાતા સિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાની રણજીત વિલાસ પેલેસ ખાતે સગાઈ વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર દેશભરમાંથી રાજવીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના યુવરાજ માંધાતા સિંહ જાડેજાના પુત્ર જયદીપસિંહ જાડેજાની સગાઈ રાજસ્થાનના ડુંગરપુરના રાજવી હર્ષવર્ધનસિંહની દીકરી શિવાત્મિકા કુમારી સાથે કરવામાં આવી છે. આ પ્રસંગે તરણેતરના રાસ અને સૌરાષ્ટ્રના જુદા જુદા રાસ પણ યોજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં રાજવી પરિવારોમાં આપણે લગ્નોની પરંપરા પહેલેથી ચાલી આવે છે. આપણે જોધપુર રાજમાતા સાહેબ એ ધાંગધ્રાના રાજકુમારી છે. મારા માતુશ્રી એ અલવડના રાજકુમારી છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે રાજશાહીની ઝલક જોવા મળી હતી. રજવાડી ઠાઠ અને પરંપરાગત પોશાકો પણ જોવા મળ્યા હતા. આ સમયે હિન્દુ સંસ્કૃતિની પરંપરા અને રીત રિવાજોની ઝાંખી જોવા મળી. માત્ર રાજવી પરિવારો જ નહીં, સમગ્ર ગુજરાતમાંથી રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ અને તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે સંબંધ રાજસ્થાન સાથે રહ્યા છે એ બહુ જ જૂના અને એશિયન્ટ રહ્યા છે. ત્યારે જ મને બહુ જ ગર્વથી હું કહી શકું છું કે આજે આ મારા થ્રુ થાય છે અને રાજકોટ રાજપરિવારના તરફથી અને મારા તરફથી હું બહુ જ ગર્વ મહેસૂસ કરું છું. સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના રાજવી ઘરાનાઓનો નાતો વર્ષોથી સામાજિક બંધનોથી જોડાયેલો છે. આ પ્રસંગે મેવાડના મહારાણા પ્રતાપના વંશજ અરવિંદસિંહજી પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. ચૂંટણીમાં અનેક રાજવીઓ ચૂંટાઈને આવ્યા છે તે અંગે તેમણે જણાવ્યું હતું કે રાજવી પરિવારને લીધે નહીં પણ લોકોના કામો કર્યા છે તેથી આ રાજવી પરિવારો ચૂંટાઈ આવ્યા છે. આજે સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીની બોલબાલા છે ત્યારે નરેન્દ્ર મોદી વિશે તેમને પૂછતા તેઓએ જણાવ્યું હતું તેઓ વિકાસ પુરુષ છે, આજે તેઓની આ દેશને જરૂર છે. રાજ પરિવાર કા પ્રશ્ન નહીં હૈ. આજ લગભગ 70 સાલ હુએ અબ હિન્દુસ્તાન કો આઝાદ હુએ હુએ અભી ભી અગર માનસ યે હૈ કે યે રાજ પરિવાર હૈ યે રાજ પરિવાર નહીં હૈ તો યે ઉન સોચને વાલો કી ભૂલ હૈ. હમ લોગ ઉતના હી આજ ભારત કે નાગરિક હૈ જીતને કી કોઈ ઓર, બડે ગર્વ સે કહેતે હૈ કે હમ આજ આઝાદ ભારત કે નાગરિક હૈ. રાજકોટના રાજ પરિવારની ગણના દેશના પ્રતિષ્ઠિત ઘરાનામાં થાય છે ત્યારે રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા પણ એક સમયના ગુજરાતના ટોપ લેવલના રાજકીય આગેવાન છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, વીટીવી રાજકોટ.